મહેસાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખના પરિવારના પાંચ સભ્યોને બંદૂક બતાવી બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ લઈ લૂંટારો ફરાર. મહેસાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખના પરિવારના પાંચ સભ્યોને બંધક બનાવી હતા લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ લઈ લૂંટારા ફરાર. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ભરબપોરે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. જે સમગ્ર ઘટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ જેટલા દુકાનીધારી લૂંટારો બપોરના સમયે ત્રાટક્યા હતા અને ઘરમાં હાજર ત્રણ મહિલા અને બે બાળકોને બંધક બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરમાં હાજર મહિલાઓને સાડી વડે બાંધી દેવામાં આવી હતી. ત્યારબાદ નાના બાળકોને લમણે બંદૂક રાખી ઘરના કબાટ અને તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી નાસી છૂટેલા લૂંટારૂઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી. જોટાણામાં થોડાક સમય પહેલાં જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે હાલ બંધ હાલતમાં જોવા મળ્યા. જે કેમેરા ચાલુ છે તેના આધારે પોલીસ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. કુલ કેટલા રૂપિયાની લૂંટ થઈ છે તે ફરિયાદ નોંધાવ્યા બાદ ગણતરી બાદ કેટલી દૂર થઈ છે તે જાણ કરવામાં આવશે. ભાવસાર જેડીએસ ટીવી મહેસાણા. મારું નામ રૂગેશ કુમાર નવીનચંદ્ર ચાવડા, કોંગ્રેસમાં તાલુકાનો જોટાણા તાલુકાનો પ્રમુખ છું. આજે હું બપોરે જમવા આવ્યો, એક વાગે જમીને રિટર્ન મારા કામે ગયો અને પછી આ બનાવ બન્યો છે. એટલે લગભગ 2:15-2:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે. મારા મિસિસ, મારા દાદી અને મારા મધર ત્રણ જણા ઘરે હતા અને અજાણ્યા શખ્સો લૂંટારાઓ આવી અને મારા ઘરનો દરવાજો ખોલીને અંદર ઘૂસી આવ્યા હતા બળજબરીપૂર્વક. અને પછી મારા મધરને અને મારા મિસિસ મારા દાદી ઉપર માર મારતી હથિયાર બતાવી, બધા પાંચ શખ્સો હતા, એમની પાસે પાંચ પાસે રિવોલ્વર હતી, એમની પાસે ચાકુ હતા અને બધા હથિયાર તીક્ષ્ણ હથિયાર બતાવી એમને ડરાવ્યા અને માર માર્યો અને પછી ઘરમાંથી કોઈ પણ વસ્તુ બાકી રાખીને બધી લૂંટીને લઈ ગયા છે. અંદાજ લગાવવો મુશ્કેલ છે અત્યારે. ઘરે જોવું પછી ખ્યાલ આવે, પોલીસ અંદર એન્ટ્રી આપવાની પરમિશન આપે પછી અંદર જોવું પછી ખબર પડે. અંદાજે 30-30 તોલા સોનું, 30-30 તોલા સોનું હશે. રોકડ જો, રોકડ કંઈક બહુ ખાસ નહીં હોય પણ જોવું પછી ખ્યાલ આવે. હું મારા પેટ્રોલ પંપે હતો અને ત્યાં જ બેસે હતો. ત્યાંથી મારા ભાઈનો ફોન આવ્યો પછી મને ખબર પડી વાતની કે આવું બની છે. વાતમીનો અત્યારે મને કંઈ આઈડિયા આવતો નહીં, કોઈના પર શંકા નથી. ઘરમાં મારા મમ્મી, મારા દાદી અને મારા મિસિસ હતા અને મારા બે બાળકો હતા, પાંચ જણા હતા. હા, એ લોકોએ દાદી ચાલી નથી શકતા, 90 વર્ષના એજેડ માણસ છે અને દાદી ચાલી નહીં શકતા એટલે એમને ઢસડીને બીજા રૂમમાં લઈને પૂર દીધા હતા. ગરબા રસિકો માટે ખુશ ખબર, આવનાર નવલી નવરાત્રી ને લઈને પ્રાંતિજ શહેરમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવેલ છે. અવનવી ગરબાની સ્ટાઇલ શીખડાવવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની છે, તેથી વહેલા તે પહેલા નામ નોંધાવવા માટે આજે જ સંપર્ક કરો. દીપ્તિબેન હાથી ખાઈ બ્રહ્મભટ્ટ, નંબર છે 9376151607. થર્ડ છે સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ, બીજો માળ સાખરિયા બસ સ્ટેશન પાસે, પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા.